બસ બસ હું ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર છું એન્ડ રાઇટર પણ છું. તો આજે મારા મિત્ર શ્રી દિલીપભાઈ ડાડી, જે મારા ફિલ્મ પ્રોડ્યુસર છે, મારા કો પ્રોડ્યુસર અને એન્ડ હિરોઈન પ્રિયંકા દવે છે, અને અમે આજે ઓડિશન કરી રહ્યા છે અને મને ભવ્ય પ્રસિદ્ધ પ્રતિસાદ મળ્યો છે. આજે એનો મને ખૂબ ખૂબ આનંદ પણ છે. બહુ સરસ રીતે અમે લોકો ઓડિશન કરી રહ્યા છે. આ ઓડિશનમાં ક્યાં ક્યાંથી આવેલા જો છે? રાજકોટ છે, ભાવનગર છે, સુરત છે, વડોદરા છે, આણંદ છે, અનેક સ્થળોથી ગામડા લેવલમાં પણથી આવી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ ક્યારથી ચાલુ થશે? અમે ફેબ્રુઆરી એન્ડિંગમાં કરીશું અંદાજિત. હું ફિલ્મ પ્રોડક્શનમાં છું. તું નહીં તો હું નહીં, એમાં મારો કામગીરી ફિલ્મ પ્રોડક્શનનું છે. અને ફિલ્મ પ્રોડક્શનની અંદર તું મને તું નહીં તો હું નહીં એક ફિલ્મ, એ લવ સ્ટોરી છે. લવ સ્ટોરી પર જેનું શું કહેવાય કે થોડું શૂટ છે, 5-6 દિવસનું એ નેપાળમાં શૂટ છે, અને બહુ સારી મૂવી છે. એક સોશિયલ મૂવી છે. એક બે પરિવારોની વચ્ચે વિવાદની અંદર જે ઘટના બને છે અને મિલાપ થાય છે, ક્યારે મિલાપ થાય છે એવા અંતરોગત પર આ ફિલ્મ બની રહી છે. આ પહેલાં મેં 6 ફિલ્મ કરી છે. એક મોક્ષ ફિલ્મ છે, લાઈફને કરો લાઈક છે, ક્યાં ખૂબ કહી ફેશન શો છે, બધું ઘણું કર્યું છે, અને આ મારી 5મી ફિલ્મ છે. તમારા મતે તમારી મૂવી કઈ સારી ગઈ? મારા મતે એક ક્યાં ખૂબ કહી મૂવી સારી ગઈ છે મારી. મોક્ષ ફિલ્મ પણ સારી ગઈ છે, અને લાઈફને કરો લાઈકનું એડિટિંગ ચાલુ છે. તો આ ફિલ્મની અંદર મારા ફિલ્મ પ્રોડ્યુસર એવા દિલીપભાઈ ડાડી, જે ટુંડાઓના DD ફિલ્મ ઇન્ટરનેશનલ દ્વારા પ્રસ્તુત થઈ રહ્યું છે, અને ટૂંક સમયની અંદર ફેબ્રુઆરીની અંદર અમે મુહૂર્ત કરી રહ્યા છીએ આ ફિલ્મનું. તો દરેક દર્શકોને આ ફિલ્મ નિહાળવા અમે આહ્વાન કરીએ છીએ. ક્યાં યુવાનગણ આ ફિલ્મને જોવા જાય એવી અમારી તમને શુભકામના છે. ફર્સ્ટ તો મારું નામ પ્રિયંકા દવે છે, હું પાદરાથી છું, અને આ મૂવીમાં હું પ્રોડ્યુસર તરીકે બી કામ કરું છું અને એઝ એ લીડ હિરોઈન તરીકે પણ હું કામ કરું છું. આજે જે અમારી આવનારી મૂવી છે તું નહીં તો હું નહીં, એનું ઓડિશન આજે તદ્દન એકદમ ફ્રી રાખવામાં આવ્યું છે, જેનો ઘસારો પણ આજે 100થી વધારે છે. વડોદરા, સુરત, ભરૂચ, જામનગર, ભાવનગર બધેથી નવા નવા ચહેરા આજે સામે આવ્યા છે, જે આવનારી મૂવીમાં કંઈક નવું કરવા માટે એ પોતે ઈચ્છે છે. બેન, અત્યાર સુધી તમે કેટલી ફિલ્મોમાં કામ કરેલું છે? આના પહેલાં મારામાં આવી હતી એક શોર્ટ મૂવી હતી, શ્વાસ રૂંધાયો વિશ્વાસમાં. સેકન્ડ હતી વિશ્વાસ નહીં તો કોઈ કામ નથી. અને જે મારી મૂવી રનિંગ છે, માં હડકાઈ કરે મેર તો થાય લીલા લેર, એમાં પણ એઝ એ લીડ હિરોઈન તરીકે હું કામ કરું છું. એ બહુ જલ્દી એ મૂવી આવવાની છે, જે આ મૂવીમાં પણ સાથે જ બંનેમાં ટ્રાય છે અને બંને સાથે જ આવવા માટે, રિલીઝ થવા માટે આવશે. શું કહેશો, અત્યારે ક્યાં આવેલા છો? હું અત્યારે બરોડા આવેલો છું. બરોડા ખાતે આપણે હું નહીં તો એને એના મૂવીના ઓડિશન માટે આવેલો છું. મારું નામ માઈ શેખ છે, હું ભાવનગરથી આવેલો છું.
ઓકે, અને કેવું લાગ્યું તમને ઓડિશનનો કાર્યક્રમ? ઓડિશનનો કાર્યક્રમ ખૂબ જ સરસ છે. આપણે અહીંયા દિલીપભાઈ દાઢી, ગોવિંદભાઈ સોલંકી અને અશોક વાઘેલાના બહુ ખૂબ આભારી છું. એ લોકો અહીંયા બહુ સરસ સરસ કાર્યક્રમ કરેલો છે. આગળ તમે ઓડિશનમાં ભાગ લીધો છો? અત્યાર સુધી કેટલા ઓડિશન? ના, અત્યારે મારું ફર્સ્ટ ઓડિશન છે. કેવી આશા છે તમને? એટલે આશા તો છે કે મને કોઈ બી રોલ મળે મૂવીમાં, એવી આશા રાખું છું. રિસ્પોન્સ સારો હતો, પોઝિટિવ હતો રિસ્પોન્સ.